गुड मॉर्निंग स्टूडेंट्स, बीकॉम फाइव गुजराती माटे संचालकीय हिसाबो भंडोळ प्रवाह पत्रक आपणे छेल्ला लेक्चरमां એના વિશે માહિતી મેળવી હતી કે ભંડોળ પ્રવાહ પત્રક શેના માટે બનાવીએ છીએ, ભંડોળ પ્રવાહ પત્રક છે શું બરાબર, અને બીજું એટલું કહી શકીએ કે જે પણ એના માટે આપણે પત્રકો બનાવવાના હતા એના વિશે તમને લાસ્ટ લેક્ચરમાં આપણે બધી માહિતી છે એ પૂરી પાડી દીધી હતી. એટલે હવે કઈ રીતે દાખલા ગણવાના છે એના ઉપર આપણે ફોકસ કરીએ, અને સૌથી પહેલાં તમારી માટે એક એવી વ્યવસ્થા ગોઠવીએ કે આપણે જે મટીરિયલ છે એ હું તમને રકમ છે દાખલાની પીડીએફથી આપણા જે પણ ગ્રુપ છે એમાં હું તમને સેન્ડ કરી દઈશ, અને જે પણ દાખલાનો જવાબ છે એ આપણે આની ઉપર ગણશું અથવા તો બોર્ડ ઉપર છે એ ડાયરેક્ટ તમને આન્સર છે એ હું તમને સોલ્વ કરાવી દઈશ. ઓકે, એટલે આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પહેલો દાખલો છે એ એક શરૂ કરીએ છીએ. હવે એની એક રકમ તમારે જોવી હોય તો હું તમને એક વિડીયોમાં છે એની રકમ છે એ દેખાડી દઉં, અથવા બેટર છે કે હું તમને આની પીડીએફ આપી દઉં, એ વધારે બેટર રહેશે બરાબર. તો સૌથી પહેલાં હું તમારી સામે રકમ વાંચું છું. તો રકમમાં એક કંપનીમાં 2016-17 વર્ષમાં પાકા સરવૈયાની માહિતી તમને પીડીએફમાં આપેલી હશે, હું તમને સેન્ડ કરી દઈશ. હવે પાકા સરવૈયામાં તમે જુઓ તો ઇક્વિટી શેરમૂડી, પ્રેફરન્સ શેરમૂડી આપેલી છે, પછી જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે, પછી તો કે ડિબેન્ચર આપેલા છે, પછી તો કે ચાલુ દેવા આપેલા છે, સૂચિત ડિવિડન્ડ, નફા નુકસાન ખાતું અને કાયમી મિલકતો તેમજ સ્ટોક, દેવાદારો, બેંક શિલ્લક અને ડિબેન્ચર વટાવ, આટલી વસ્તુઓ છે એ તમને આપેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અને એમાં વધારાની માહિતી એમ કરીને તમને હવાલા પણ આપેલા છે. 2017 વર્ષ દરમિયાન 2 લાખ રૂપિયાના યંત્રો ખરીદ્યા. હવે જો સૌથી પહેલાં તો હવાલા છે, તો હવાલા ઉપરથી તમને શું ખ્યાલ આવી જશે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જરૂરી ખાતા બનાવવા, તો જે જરૂરી ખાતા છે એ તમને કઈ રીતે ખબર પડશે, તો જરૂરી ખાતા માટે હું તમને એટલું કહી શકું કે જે પણ જરૂરી ખાતાઓ છે એ તમે હવાલાના આધારે નક્કી કરી શકો. અને આ સિવાય પાકા સરવૈયામાં કોઈ પણ જગ્યાએ આપણને હું તમને એનાલિસિસ કરતાં શીખવાડી દઈશ. થોડુંક તમે એનાલિસિસ કરશો તોય તમને ખ્યાલ આવી જશે કે મારે આમાં ખાતું બનાવવાની જરૂર છે કે નહીં બરાબર. એટલે 2017 વર્ષ દરમિયાન 2 લાખ રૂપિયાની કિંમતના યંત્ર ખરીદ્યા, સોરી 2 લાખ રૂપિયાના યંત્ર 210,000 કિંમતે વેચવામાં આવ્યા. એટલે વેચવાનું ટ્રાન્ઝેક્શન એવું મીન્સ તો કે જે પણ કાયમી મિલકત છે એમાં યંત્રો તમને આપેલા છે. એટલે આમાં યંત્રનું કોઈ અલગ ખાતું નથી, પણ કાયમી મિલકત આપેલી છે રકમમાં. એટલે જે કાયમી મિલકત છે એ જ આપણા માટે યંત્ર છે એ એમાં ઇન્ક્લુડેડ હશે. એટલે આનો મતલબ એમ થાય કે તમારે યંત્ર ખાતું છે એ બનાવવું પડે. પછી આગળ વધીએ તો કાયમી મિલકતમાં 75,000 ઘસારો માંડી વાળવો, તો જ્યાં ઘસારો છે એ કઈ જગ્યાએ આવશે, તો કે કાયમી મિલકતમાં. એટલે કાયમી મિલકતનું ખાતું છે એમાં જ એની અસર આવી જશે. પછી આપણે આગળ વધીએ તો 2017 વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર અને 10 લાખ રૂપિયાના પ્રીમિયમના 12 શેર પાડવામાં આવ્યા. એટલે કે 1 લાખના પ્રેફરન્સ શેર 10,000 પ્રીમિયમથી 12 પાડ્યા. આનું લગભગ કોઈ ખાતું બનાવવાની જરૂર પડે નહીં, કારણ કે ઇટ સેલ્ફ ટ્રાન્ઝેક્શન તમને સીધું આપી દીધું છે. પછી આગળ વધીએ તો 2017 વર્ષમાં 75,000 ડિવિડન્ડ 2016 ચૂકવ્યું, જે તમને પાકા સરવૈયામાં ચોખ્ખું આપેલું છે, એનું પણ કોઈ ખાતું બનાવવાની જરૂર નથી. પછી આગળ વધીએ તો 2017 વર્ષ દરમિયાન ચોખ્ખો નફો 1,55,800 હતો, પણ હવે આપણે એ નફાની કોઈ જરૂર નહીં પડે. કારણ તો કે આપણે પોતે તે સુધારેલું નફા નુકસાન ખાતું છે એ બનાવી નાખવાના છીએ, તો એને રિલેટેડ જે પણ વ્યવહારો હશે એ બધા વ્યવહારો ત્યાં આવી જશે. એટલે આગળ બીજું કાંઈ તમારે બનાવવાનું નથી. હવે તમને છેલ્લે એટલું જ કીધું, ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરો. ઓકે, તો તમને મેં કીધું હતું કે સૌથી પહેલાં ભંડોળ પ્રવાહ પત્રકની શરૂઆત ક્યાંથી કરવાની, તમારે શરૂઆત કરવાની કાર્યશીલ મૂડીના પત્રકથી. એટલે સૌથી પહેલાં આપણે સૌથી પહેલાં કાર્યશીલ મૂડીમાં જે વધઘટ દર્શાવતું પત્રક છે એ આપણે બનાવી નાખીએ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક બરાબર, સૌથી પહેલા આવી જશે વિગત. એક વખત ચેક કરી લે તમારી સ્ક્રીનમાં પાછું હું લખું છું, દેખાઈશ કે નહીં. ઓકે ઓકે, દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે ચાલો, તો પછી આપણે આગળ વધીએ તો વિગત આવશે. પછી તો કે 2016 અને 2017 તમને આપેલું છે, એટલે અહીંયા આગળ આપણે
2017 એવી કોલમ બનાવી નાખશું, એટલે જે તે વર્ષની માહિતી છે એ આપણે એમાં લખવાની હશે. ઓકે, પછી આવશે વધારો અથવા તો ઘટાડો, બે માંથી એક વસ્તુ હશે. આ આપણે લગભગ આગલા લેક્ચરમાં મેં તમને રિપીટ કર્યું હતું, આ એની વાતનું રિપીટેશન છે. આપણે કાર્યશીલ મૂડી બરાબર શું, તો કે એનું એક આપણી પાસે ફોર્મ્યુલા હતું, કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો માઇનસ કુલ ચાલુ જવાબદારી. એટલે સૌથી પહેલાં અહીંયા હેડિંગ આપી દેવાનું, ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતો છે એ આપણે શરૂ કરીએ, તો ચાલુ મિલકત આપણે પાકા સર્વેમાં ચેક કરવી પડે કઈ કઈ ચાલુ મિલકતો છે. તો પાકા સર્વેમાં આપણે મિલકત બાજુ ચેક કરીએ તો આપણી પાસે કાયમી મિલકત છે, પછી તો કે સ્ટોક છે, પછી દેવાદારો છે, બેંક સિલક છે અને ડિબેન્ચર વટાવ. આટલી જ વસ્તુ આપણને આપેલી છે. પહેલો દાખલો છે એટલે આપણે નાનો દાખલો લઈને આપણે ગણતરીની શરૂઆત કરીએ, જેથી તમારા માટે આ બહુ ઇઝી થઈ જાય. બરાબર, એટલે કાયમી મિલકત છે એ આપણે ચાલુ મિલકત કહેવાય નહીં. પછી તમે કહો સ્ટોક, દેવાદાર અને બેંક સિલક, તમે કહેશો સર આ ત્રણ વસ્તુ છે ને એ ચાલુ મિલકતમાં આવે, તો આપણે ચાલુ મિલકત છે એ આપણે અત્યારે લખવાની શરૂ કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા આગળ હું લખતો જાઉં છું, સ્ટોક, પછી તો કે દેવાદારો, પછી ચેક કરીએ તો બેંક સિલક, અને એની જે પણ રકમો આપણને આપેલી છે, એકમાં છે 660,540 આવી રકમ આપેલી છે, પછી તો કે 491,800, પછી તો કે 2,54,000, પછી તો કે 2,65,000. એટલે જે પણ માહિતી પાકા સર્વેમાં આપી છે એ આપણે ધીમે ધીમે છે એ ગોઠવતા જવાની. આમાં બીજું કાંઈ તમારે કરવાનું નથી, તમારા લેવલે આમાં બહુ ઇઝી છે. તમારે ખાલી શું છે, જજમેન્ટ લેવાનું છે કે ભાઈ 40,000 છે, હવે બીજી રકમ છે એ કેટલા રૂપિયા છે, 30,000. તો તમે ઇઝીલી કહી શકો કે આમાં વધારો થયો કે ઘટાડો થયો. તમે તરત કહી શકો સર 40,000માંથી 30,000 થઈ ગયું, મીન્સ તો કે 10,000 રૂપિયાનો આ ઘટાડો દર્શાવે છે. બીજું કાંઈ કરવાનું આપણે નથી, અહીંયા કુલ લખી નાખવાનું, કુલ મિલકતો. ઓકે, અને અહીંયા શું લખી નાખશું, એ. બરાબર, એટલે જે આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી ગોતીએ એ માઇનસ બી થઈ જશે. પછી આપણે આગળ વધીએ તો ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ આપણે જોઈ લેશું. હવે ચાલુ જવાબદારીમાં આપણે ચેક કરીએ તો આપણને પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે, પછી ઇક્વિટી શેર મૂડી આપી છે, જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે, પછી ડિબેન્ચર આપ્યું છે, ચાલુ દેવા આપ્યા છે, સૂચિત ડિવિડન્ડ આપ્યું છે અને નફા નુકસાન ખાતું આપેલું. જો આપણને બધું ક્લિયર કટ આપેલું છે તો આપણે સીધા ચાલુ દેવા છે એ લેવાના થશે. બરાબર, સૂચિત ડિવિડન્ડ છે એની તો ચૂકવણી આપણે કરવાની છે, એટલે એની કોઈ ઇફેક્ટ આવશે નહીં, કારણ કે સૂચિત ડિવિડન્ડની જે અસર છે એ હું તમને પછી કરાવડાવી દઈશ. આમાં તમારે એને અસરમાં લેવાનું નથી. નફા નુકસાન ખાતું છે તો નફા નુકસાન ખાતાની જે બાકી છે ત્યાં આગળ આપણે એને સુધારેલા નફા નુકસાન ખાતામાં લઈ લેશું. બરાબર, એટલે હવે આપણે આમાં ચેક કરીએ તો સૌથી પહેલાં આપણે આ પત્રક છે એને પૂરું કરી નાખીએ, એટલે ચાલુ જવાબદારીમાં માત્ર એક ચાલુ દેવા આવશે. ચાલુ દેવા કેટલા રૂપિયા આપેલા છે, તો કે 725,000, 725,000 અને 635,000 આ આટલી રકમ છે એ તમને આપેલી છે. ઓકે, એટલે આમાં બીજું કાંઈ આપેલું નથી, એટલે અહીંયા આગળ બી કુલ ચાલુ જવાબદારી એવું કહી શકીએ આપણે. અહીંયા આગળ હું લખવાનું ભૂલી ગયો છું, અહીંયા કુલ ચાલુ મિલકતો. બરાબર, તો અહીંયા થશે 725,000 અને 638,000. ઓકે, હવે અહીંયા આગળ ઉપરનું જે ટોટલ છે એ પણ આપણે કરી નાખીએ. બરાબર, હા, 660,540. હવે એમાંથી 491,000
દેવાદારો આપેલા છે 2,54,000 માંથી કેટલા થઈ ગયા 2,65,000 રૂપિયા. હવે આ ચેક કરવા જાય તો બંનેનો ડિફરન્સ કેટલો છે, તો કે 54 ના 64 થાય તો 10 વત્તા 1 એટલે કે 11,000 રૂપિયાનો શું છે આ વધારો દર્શાવે છે. બરાબર, અહીંયા આગળ ઘટાડો દર્શાવે છે. હવે તમારે શું કરવાનું, તો કે હવે ચાલુ દેવાવાળી કોલમ છે એક વખત ચેક કરજો, 7,25,000 છે તો એમાંથી ડિફરન્સ છે એ 6,35,000. બરાબર, એટલે કે 90,000 રૂપિયાનો તમારે ડિફરન્સ આવે છે. હવે અહીંયા થયું છે શું, તો કે ઘટાડો થયો છે, પણ મિલકતમાં વધારો થતો હોય તો વધારા બાજુ, ઘટાડો થતો હોય તો ઘટાડા બાજુ આપણે લખતા હતા. મેં તમને કીધું હતું જ્યારે આપણે મિલકત ગણીએ છીએ અથવા તો જે પણ મિલકતનું આપણે ગણતરી કરીએ ત્યારે અહીંયા આગળ જો ઘટાડો થયો હોય તો ઘટાડાની કોલમમાં લખતા હતા, પછી જો વધારો થયો તો આપણે વધારાની કોલમમાં લખ્યું. પણ ખાસ યાદ રાખજો, જ્યારે ચાલુ જવાબદારી હોય ત્યારે હંમેશા ઇફેક્ટ કેવી આપશે, તો કે ઓપોઝિટ ઇફેક્ટ છે એ આપણે આપવાની થાય. એટલે કે અહીંયા જે 90,000 રૂપિયાનો ઘટાડો થયો છે પણ આપણે લખવાનું કઈ બાજુ, વધારા બાજુ છે એ તમારે લખવું પડે. ઓકે, એટલે આટલું કામ છે અહીંયા તમારું શું થઈ જાય, પૂરું થઈ જાય. હવે તમારે શું કરવાનું, તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે એ માઇનસ બી કરી નાખવાનું. એટલે કે મારે ઉપરના જે પણ ચાલુ મિલકતો છે એનો મારે ટોટલ કરવો પડશે, 6,60,540 + 2,54,000 + 40,000 એટલે 9,54,540 4,91,800 + 2,65,000 + 30,000 જોઈએ તો 7,86,800. બરાબર, ટોટલ કેટલો થયો, 7,86,800. હવે આ 7,86,800 છે, અથવા તો આપણે પહેલાં 9,54,540 છે એ લઈએ, 9,54,540 માઇનસ 7,25,000 કરવાના, એટલે કે બી એમાંથી આ બી છે એ માઇનસ કરી નાખવાનું, એટલે કેટલું થઈ જાય, તો કે 2,29,540 રૂપિયા. ઓકે, પછી તો કે નેક્સ્ટમાં 7,86,800 છે એમાંથી આપણે માઇનસ કરીએ 6,35,000 રૂપિયા, તો 1,51,800 આવશે. હવે ચોખ્ખી કાર્યશીલ મૂડીનું તમે એનાલિસિસ કરીને એક બાબત છે ઇઝીલી કહી શકો, શું કહી શકો, તો કે અહીંયા આગળ 2,29,540 છે. બરાબર, 2,29,540 છે, એમાંથી 1,51,800 માઇનસ કરું, 1,51,800 જો હું માઇનસ કરું તો 77,740માં તફાવત આવે, જે શું દર્શાવે છે, તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ઘટાડો, અથવા તો એવું લખી શકાય કાર્યશીલ મૂડીમાં ઘટાડો. બરાબર, આટલું આપણે કહી શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો અત્યારે આપણા ટોપિકમાં આપણે આટલું છે આ બંનેનો ટોટલ કરી નાખીએ, 2,29,540 અને અહીંયા પણ 2,29,540 થઈ જાય, બંનેનો ટોટલ કરીએ, બે બાજુ ટોટલ ઇક્વલ થઈ જાય. બરાબર, અહીંયા તમારું કાર્યશીલ મૂડીવાળું જે પત્રક છે એ શું થઈ જાય, પૂરું થઈ જાય, એટલે આમાં તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ઓકે, અત્યારે આટલું રાખીએ આમાં.